गुड मॉर्निंग शिवशा स्टूडेंट, આજના સેશનમાં આપણે વર્ડપ્રેસને કેવી રીતે અપડેટ કરી શકાય તે શીખીશું. તો અપડેટ્સ એન્ડ સાથે સાથે ડેટાબેઝ સ્ટ્રક્ચર શું છે એ શીખીશું. યુનિટ ટુ ના લાસ્ટ પોઈન્ટ છે અપડેટ્સ એન્ડ ડેટાબેઝ સ્ટ્રક્ચર. ટોપિક્સ છે આજના WordPress अपडेट, टाइप्स ऑफ अपडेट, वन क्लिक अपडेट, मैनुअल अपडेट एंड लास्ट डेटाबेस स्ट्रक्चर. सो फर्स्ट WordPress अपडेट. यू शुड ऑलवेज अपडेट WordPress टू द लेटेस्ट वर्जन. हमेशा अपने WordPress ने लेटेस्ट वर्जन साथे अपडेट करतू रहू पड़े छे. बिकॉज ન્યુ પ્લગિન્સ છે, ન્યુ થીમ્સ છે, જે કંઈ બી એમાં એડિટ કરેલું હોય એ તમારા ન્યૂ વર્ઝનની અંદર શો થઈ શકે. એટલા માટે થઈને આપણે હંમેશા વર્ડપ્રેસને અપડેટ કરતું રહેવું પડે છે. વેન અ ન્યૂ વર્ઝન ઓફ વર્ડપ્રેસ ઇઝ અવેલેબલ, યુ વિલ રિસીવ એન અપડેટ મેસેજ ઇન યોર વર્ડપ્રેસ એડમિન સ્ક્રીન. જ્યારે પણ નવું વર્ઝન આવે છે તરત જ તમને અપડેટ મેસેજ આવે છે વર્ડપ્રેસના એડમિન સ્ક્રીનની અંદર. To update WordPress, click the link in this message. જો તમારે WordPress ને અપડેટ કરવું હોય તો એ મેસેજ ઉપર એની લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરો. There are two methods for updating. The easiest is the one-click update, which will work for most people. If it doesn't work, you can follow the manual update process. બે મેથડ છે, એક છે one-click update અને બીજી છે manual update. બધા જ યુઝર વન ક્લિક અપડેટ કરે છે બીકોઝ એ ઇઝીલી થઈ શકે છે. એક ક્લિકથી ડાયરેક્ટ અપડેશન એની જાતે થઈ શકે છે. પણ જો આ વર્ક ન કરે તો આપણે મેન્યુઅલ અપડેટ કરવું પડે. તો હવે આવે છે ટાઈપ્સ ઓફ અપડેટના ફર્સ્ટ પાર્ટ, વન ક્લિક અપડેટ. મોડર્ન વર્ઝન ઓફ વર્ડપ્રેસ લેટ યુ અપડેટ વિથ ધ ક્લિક ઓફ અ બટન. મોડર્ન વર્ઝન જે છે વર્ડપ્રેસનું એની અંદર ડાયરેક્ટ એક બટન આપેલું છે, એ ક્લિક કરવાથી અપડેટ થઈ શકે છે. યુ કેન લોન્ચ ધ અપડેટ બાય ગોઈંગ ટુ ડેશબોર્ડ અપડેટ સ્ક્રીન. અપડેટ ડેશબોર્ડની અંદર સેકન્ડ ઓપ્શન છે જ્યાં તમને ડેશબોર્ડ જોવા મળે છે. એ ડેશબોર્ડ નેવિગેશન મેનુ છે. એમાં ડેશબોર્ડની અંદર બે ઓપ્શન છે, એક હોમ છે અને એક અપડેટ છે. એટલે સેકન્ડ ઓપ્શન તમે અપડેટ થઈને સિલેક્ટ કરો. વન્સ યુ આર ઓન ધ અપડેટ વર્ડપ્રેસ પેજ, ક્લિક ધ બટન અપડેટ નાવ ટુ સ્ટાર્ટ ધ પ્રોસેસ ઓફ. જ્યારે તમે અપડેટ વર્ડપ્રેસ પેજમાં આવી જાઓ છો તો એક બટન આપેલું છે અપડેટ નાવ, તો એના ઉપર ક્લિક કરશો એટલે એની પ્રોસેસ સ્ટાર્ટ થઈ શકે છે. યુ શુડ નોટ નીડ ટુ ડુ એનીથિંગ એલ્સ એન્ડ વન્સ ઇટ્સ ફિનિશ્ડ યુ વિલ બી અપ ટુ ડેટ. જ્યારે પણ તમારે કંઈ આમાં કરવાની જરૂર નથી, ખાલી એ બટન ઉપર ક્લિક કરશો એની જાતે જ પ્રોસેસ થઈ જશે અપડેશનની. એક વખત એ પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગયા પછી તમારું વર્ડપ્રેસ અપ ટુ ડેટ વર્ક કરશે. વન ક્લિક અપડેટ્સ વર્ક ઓન મોસ્ટ સર્વર્સ. બધા જ સર્વરની અંદર વન ક્લિક અપડેટ જ યુઝ કરવામાં આવે છે. ઇફ યુ હેવ એની પ્રોબ્લેમ્સ, ઇટ ઇઝ પ્રોબેબલી રિલેટેડ ટુ પરમિશન ઇસ્યુઝ ઓન ધ ફાઇલ સિસ્ટમ. હવે કોઈ પણ પ્રોબ્લેમ્સ આવે છે, એ જે પ્રોબ્લેમ્સ છે એ પરમિશન ઇસ્યુ છે ફાઇલ સિસ્ટમને લગતા. તો એ કયા કયા પરમિશન ઇસ્યુઝ છે, તો ફાઇલ ઓનરશિપ અને ફેઇલ્ડ અપડેટ આ બંને એરર આવી શકે છે. તો ફર્સ્ટ છે ફાઇલ ઓનરશિપ. એ શું છે? તો વર્ડપ્રેસ ડિટરમાઇન્સ વોટ મેથડ ઇટ વિલ યુઝ ટુ કનેક્ટ ટુ ધ ફાઇલ સિસ્ટમ ઓફ યોર સર્વર બેઝડ ઓન ધ ફાઇલ ઓનરશિપ ઓફ યોર વર્ડપ્રેસ ફાઇલ્સ. વર્ડપ્રેસ છે એની એક મેથડ છે કે તમે કઈ ફાઇલ સિસ્ટમમાં કનેક્ટ થાવ છો, કયા સર્વરમાં કનેક્ટ થાવ છો એના ઉપર ડિપેન્ડ હોય છે. એનું ઓનરશિપ, ફાઇલનું ઓનરશિપ કોણ કરે છે એ એના ઉપર ડિપેન્ડ હોય, સર્વર ઉપર. ઇફ ધ ફાઇલ્સ આર ઓન બાય ધ ઓનર ઓફ ધ કરન્ટ પ્રોસેસ, ધેટ ઇઝ ધ યુઝર અંડર વિચ ધ વેબ સર્વર ઇઝ રનિંગ, એન્ડ ન્યૂ ફાઇલ્સ ક્રિએટેડ બાય વર્ડપ્રેસ વિલ ઓલ્સો બી ઓન બાય ધેટ યુઝર. વર્ડપ્રેસ વિલ ડાયરેક્ટલી મોડિફાય ધ ફાઇલ્સ ઓલ બાય ઇટસેલ્ફ વિધાઉટ આસ્કિંગ યુ ફોર ક્રેડેન્શિયલ્સ.
તો એમ કે છે કે જ્યારે પણ તમે ફાઇલ્સ ક્રિએટ કરેલી છે એ પોતાની ફાઇલ્સ જે ક્રિએટ ઓનર દ્વારા ક્રિએટ કરેલી છે એટલે કે એડમિન દ્વારા ક્રિએટ કરેલી છે એની પ્રોસેસ એટલે કે એવા યુઝર કે જે વેબ સર્વર સાથે રનિંગ પ્રોસેસમાં હોય એટલે કે વેબ સર્વર છે આપણું એક્ઝામ્પલ તરીકે અને એ વેબ સર્વરમાં જ એ ફાઇલ નવી ફાઇલ ક્રિએટ કરો છો એ પણ એની અંદર જ આપેલી હોય છે અને એને તમારે અપડેટ કરવું છે તો ઇઝીલી એ મોડિફાઈ થઈ શકે છે કોઈ પણ તમને કોઈ પણ ક્રેડેન્શિયલ્સ એટલે કે કોઈ પણ ઇન્ફોર્મેશન પૂછ્યા વગર ડાયરેક્ટલી તમારું મોડિફાઈ થઈ શકે છે. WordPress won't attempt to create the new files directly if they won't have the correct ownership. એટલે કે જો પોતાની ફાઇલ ના હોય એટલે કે કરેક્ટ ઓનરશિપ ના હોય તો એ ડાયરેક્ટલી એટેમ્પ્ટ નથી કરી શકતો બરાબર નવી ફાઇલને ડાયરેક્ટલી ક્રિએટ નથી કરી શકતો. ઇન્સ્ટેડ યુ વિલ બી શોન અ ડાયલોગ બોક્સ આસ્કિંગ ફોર કનેક્શન ક્રેડેન્શિયલ. હવે તમને ડાયલોગ બોક્સ જોવા મળે છે કે જેમાં તમને પ્રશ્ન પૂછે છે કનેક્શન માટેનો. ઇટ ઇઝ ટિપિકલ ફોર ધી ફાઇલ્સ to be owned by the FTP account that originally updated them. Typically, શું કરે છે ફાઇલ માટે જે ઓનરશિપ છે FTP account દ્વારા બનાવેલી તો એને તમે ઓરિજિનલી અપડેટ કરી શકો છો એને અપલોડ કરી શકો છો. સોરી ટુ પરફોર્મ ધ અપડેટ યુ જસ્ટ નીડ ટુ ફિલ ધ કનેક્શન ક્રેડેન્શિયલ ફોર ધેટ FTP account. હવે જો તમારી અપડેટ કરવું હોય તો એના માટે FTP accountના જે કનેક્શનના ઇન્ફોર્મેશન છે એને તમારે ફિલ કરવું પડે છે. Whether your files are owned by the web server user or not will depend on how you installed WordPress and how your server is configured. હવે ફાઇલ તમે જે સર્વરમાં સર્વરના યુઝર દ્વારા જે ફાઇલ બનાવવામાં આવે છે અથવા તો નથી બનાવવામાં આવતી પણ એને જ્યારે તમે વર્ડપ્રેસને ઇન્સ્ટોલ કરો છો કેવી રીતે એને ઇન્સ્ટોલ કરો છો સર્વર સાથે કેવી રીતે એને કન્ફિગર કરો છો એના ઉપર ડિપેન્ડ છે. ઓન સમ શેર્ડ હોસ્ટિંગ પ્લેટફોર્મ્સ ઇટ ઇઝ અ સિક્યોરિટી રિસ્ક ફોર ધ ફાઇલ્સ ટુ બી ઓન્ડ બાય ધ વેબ સર્વર યુઝર એન્ડ નોટ અ એફટીપી યુઝર. એટલે કે જે કંઈ પ્રોબ્લેમ્સ છે શેર્ડ હોસ્ટિંગ પ્રોબ્લેમ છે પ્લેટફોર્મ્સ છે તો એની અંદર સિક્યોરિટી રિસ્ક રહેલો છે. એના માટે તો વેબ સર્વર દ્વારા ફાઇલ બનાવવામાં આવેલી છે કે એફટીપી દ્વારા બરાબર. નેક્સ્ટ આવે છે ફેલ્ડ અપડેટ. ફેલ્ડ અપડેટ્સ નો મેસેજ આવે છે. ઇફ યુ સી અ ફેલ્ડ અપડેટ મેસેજ ડિલીટ ધ ફાઇલ ડોટ મેન્ટેનન્સ ફ્રોમ યોર વર્ડપ્રેસ ડાયરેક્ટરી યુઝિંગ એફટીપી. This will remove the failed update message. જો તમે અપડેટ કરો અને ફેલ્ડ મેસેજ ફેલ્ડ અપડેટ નો મેસેજ આવે છે તો તમારું જે વર્ડપ્રેસ ની ડિરેક્ટરી છે કઈ જગ્યાએ તો સી ડ્રાઈવ માં વેમ્પ સર્વર ની અંદર વર્ડપ્રેસ ની જે ડિરેક્ટરી છે એમાં ડોટ મેન્ટેનન્સ નામની ફાઇલ હશે એને તમે ડિલીટ કરી નાખો એટલે તમારો ફેલ્ડ અપડેટ નો મેસેજ આવશે નહીં. ઇફ ધ વન ક્લિક અપડેટ ડઝન્ટ વર્ક ફોર યુ ડોન્ટ પેનિક જસ્ટ ટ્રાય ટુ મેન્યુઅલ અપડેટ. હવે જો આ વન ક્લિક અપડેટ હતો વન ક્લિક અપડેટ તમારામાં વર્ક ન કરે તો તમે મેન્યુઅલ અપડેટ કરી શકો છો. હવે એ શું છે મેન્યુઅલ અપડેટ? મેન્યુઅલ અપડેટ એટલે શું? These are the short instructions. If you want more check out the extended upgrade instructions. એટલે કે શોર્ટ ઇન્સ્ટ્રક્શન્સ છે અમુક ઇન્સ્ટ્રક્શન્સ આપે છે કે જેની અંદર તમારે ચેકઆઉટ કરવાનો છે. કયું? તો અપગ્રેડ નો ઇન્સ્ટ્રક્શન્સ જે આપેલા છે એને ચેકઆઉટ કરવાનો છે. ઇફ યુ એક્સપિરિયન્સ પ્રોબ્લેમ્સ વિથ ધ 3-step અપડેટ યુ મે વોન્ટ ટુ રિવ્યુ ધ મોર ડિટેલ્ડ અપગ્રેડ ઇન્સ્ટ્રક્શન. તમારી પાસે જો 3-step અપડેટના સ્ટેપ્સ આવશે એ સ્ટેપ્સ તમને એક્સપિરિયન્સ એટલે કે તમને ખબર હોય કે કેવી રીતે વર્ક કરે છે તો તમારે એ રિવ્યૂ કરવાની જરૂર નથી અને નહીતર પછી તમારે કમ્પલસરી અપગ્રેડ ઇન્સ્ટ્રક્શનને ડિટેલ જે છે એને રિવ્યૂ કરવો પડે છે. તો ફર્સ્ટ સ્ટેપ છે એનો રિપ્લેસ વર્ડપ્રેસ ફાઇલ્સ. સૌથી પહેલાં તમારે શું કરવાનું રહેશે? વર્ડપ્રેસ ફાઇલને રિપ્લેસ કરવાની રહેશે. ગેટ ધ લેટેસ્ટ વર્ડપ્રેસ ઝિપ ફાઇલ. ક્યાંથી મળશે ઝિપ ફાઇલ? તો wordpress.org માંથી લેટેસ્ટ વર્ડપ્રેસની ઝિપ ફાઇલને તમે ડાઉનલોડ કરો. ડીએક્ટિવ પ્લગઇન્સ, પ્લગઇન્સને ડીએક્ટિવ કરો એટલે કે તમારા જે પ્લગઇન ઇન્સ્ટોલ છે અને એક્ટિવેટ છે એને તમારે સૌથી પહેલાં શું કરવું પડશે? ડીએક્ટિવેટ. અનપેક ધ ઝિપ ફાઇલ ધેટ યુ ડાઉનલોડેડ. તમે જે ડાઉનલોડ કરેલી ફાઇલ છે એને અનપેક કરો. ડિલીટ ધ ઓલ્ડ ડબલ્યુપી ઇન્ક્લુડ્સ એન્ડ ડબલ્યુપી એડમિન ડિરેક્ટરીઝ ઓન યોર વેબ હોસ્ટ. એટલે કે તમારા જે વેબ હોસ્ટ છે એની અંદર તમારે શું કરવાનું રહેશે? આ જે બંને ડિરેક્ટરી છે ઇન્ક્લુડ્સ અને એડમિન આ બંનેને ડિલીટ કરવાની રહેશે.
Using FTP or your shell access, upload the new WP includes and WP admin directories to your web host in place of the previously deleted directories. હવે જે નવું ફોલ્ડર તમે ઇન્સ્ટોલ અરે ડાઉનલોડ કરેલું છે એ ફોલ્ડરને ઓપન કરશો એટલે એની અંદર પણ આ બંને ડિરેક્ટરી હશે સ્કેનિંગ તો WP ઇન્ક્લુડ્સ અને WP એડમિન્સ આ બંનેને કોપી કરીને ઓલ્ડ જે ફાઇલ છે તમારું ઓલ્ડ જે ફોલ્ડર છે એની અંદર પેસ્ટ કરશો અપલોડ ધ ઇન્ડિવિજ્યુઅલ ફાઇલ્સ ફ્રોમ ધ ન્યુ કન્ટેન્ટ ફોલ્ડર ટુ યોર એક્ઝિસ્ટિંગ WP કન્ટેન્ટ ફોલ્ડર હવે WP કન્ટેન્ટ ફોલ્ડર તમે ડિલીટ નહોતું કર્યું એટલે એ એક્ઝિસ્ટ હશે એની અંદર ઓપન કરશો એટલે એમાં જે ફાઇલ છે એ ફાઇલને પણ ન્યુ કન્ટેન્ટને ન્યુ WP કન્ટેન્ટ ફોલ્ડરમાંથી આમાં પેસ્ટ કરવાના રહેશે ડુ નોટ ડિલીટ યોર એક્ઝિસ્ટિંગ WP કન્ટેન્ટ ફોલ્ડર હવે આ WP કન્ટેન્ટ ફોલ્ડરને તમારે ડિલીટ કરવાનું નથી Do not delete any files or folders in your existing WP content directory. આ ફાઇલમાંથી જે તમારી બીજી બધી ફાઇલ્સ છે એને પણ તમારે ડિલીટ નથી કરવાની એને જસ્ટ કોપી પેસ્ટ જ કરવાની રહેશે અપલોડ એટલે કે રિપ્લેસ કરવાની રહેશે ન્યુ ને ઓલ્ડમાં રિપ્લેસ કરવાની રહેશે અપલોડ ઓલ ન્યુ લૂઝ ફાઇલ્સ ફ્રોમ ધ રૂટ ડિરેક્ટરી ઓફ ધ ન્યુ વર્ઝન ટુ યોર એક્ઝિસ્ટિંગ વર્ડપ્રેસ રૂટ ડિરેક્ટરી હવે અપલોડ કરો છો નવી જે ફાઇલ્સ તમારે જે રૂટ ડિરેક્ટરીમાં છે એને ઓલ્ડ ડિરેક્ટરીમાં લાસ્ટલી યુ શુડ ટેક અ લુક એટ ધ WP કન્ફિગ સેમ્પલ ડોટ PHP ફાઇલ ટુ સી ઇફ એની ન્યુ સેટિંગ્સ હેવ બીન ઇન્ટ્રોડ્યુસ્ડ દેટ યુ માઇટ વોન્ટ ટુ એડ ટુ યોર ઓન WP કન્ફિગ ડોટ PHP હવે લાસ્ટમાં તમારે શું કરવું પડશે WP કન્ફિગ સેમ્પલ જે છે ફાઇલને ચેક આઉટ કરવાની રહેશે કે એમાં કોઈ પણ ચેન્જીસ કરવાની જરૂર છે કે નહીં આ ફર્સ્ટ સ્ટેપ હતો આટલી પ્રોસેસ કરવાની ફરીથી સમજાવું ફર્સ્ટ સ્ટેપમાં શું કરવાનું રહેશે સૌથી પહેલા નવી વર્ડપ્રેસની ડિરેક્ટરી એટલે કે નવી વર્ડપ્રેસની ઝિપ ફાઇલને તમારે ડાઉનલોડ કરવાની રહેશે wordpress.org માંથી ડાઉનલોડ કર્યા પછી એની ઝિપ ફાઇલને અનપેક કરી અને એને તમારે વેમ્પના વર્ડપ્રેસ ફોલ્ડરની અંદર પેસ્ટ કરવાની રહેશે એટલે કે અહીંયા મૂકવાની રહેશે હવે એને નામ આપી દેશો ન્યૂ અને જે તમે વર્ડપ્રેસ અત્યારે ઇન્સ્ટોલ છે એને આપી દેશો ઓલ્ડ રીનેમ કરી નાખશો બંને ફાઇલને બંને ડિરેક્ટરી છે તમે ઓપન કરશો એમાંથી બે ફાઇલ છે એક એડમિન અને ઇન્ક્લુડ આ બંનેને તમે શું કરશો રિમૂવ કરી નાખશો ઓલ્ડમાંથી ઓલ્ડ ડિરેક્ટરીમાંથી ન્યૂ ડિરેક્ટરીમાંથી આ બંને ફોલ્ડર છે એને તમે કોપી કરીને ત્યાં પેસ્ટ કરશો નેક્સ્ટ કન્ફિગ ફાઇલ કન્ટેન્ટ ફાઇલ છે જે એને તમે WP કન્ટેન્ટ ફોલ્ડર છે એને તમે ડિલીટ નથી કરતા એટલે એ ફોલ્ડરમાં જે જેટલી ફાઇલ ન્યુમાં છે એ બધી જ ફાઇલને તમે પેસ્ટ કરશો ક્યાં ઓલ્ડની અંદર અને બાકીની જે ત્રણ ફોલ્ડર સિવાયની જેટલી ફાઇલો છે એને તમે કોપી કરીને ત્યાં મૂકશો લાસ્ટલી તમે શું કરશો WP કન્ફિગ સેમ્પલ પેજ છે એ એકવાર ચેકઆઉટ કરશો કે એમાં કઈ ચેન્જીસ કરવાની જરૂર છે લાઇક તમારો ડેટાબેઝ યુઝર નેમ ડેટાબેઝ પાસવર્ડ કે ડેટાબેઝ નેમ આ બધું તમારે ચેન્જીસ કરવાની જરૂર છે એ તમે ચેક કરશો આટલું કર્યા પછી સ્ટેપ ટુ છે અપડેટ યોર ઇન્સ્ટોલેશન તમારા ઇન્સ્ટોલેશનને અપડેટ કરવાનું રહેશે વિઝિટ યોર મેઇન વર્ડપ્રેસ એડમિન પેજ એટ WP એડમિન ન્યુ તમે પેજ જે મેઇન વર્ડપ્રેસ પેજ છે એડમિન પેજ એને તમે વિઝિટ કરશો યુ મે બી આસ્ક ટુ લોગિન અગેન લોગિન કરવા માટે તમને પૂછવામાં આવે છે ઇફ અ ડેટાબેઝ અપગ્રેડ ઇઝ નેસેસરી એટ ધીસ પોઈન્ટ વર્ડપ્રેસ વિલ ડિટેક્ટ ઇટ એન્ડ ગીવ યુ અ લિંક ટુ અ URL લાઈક તમને એક URL આપે છે કે તમારે તમારું ડેટાબેઝ અપગ્રેડ કરવું છે કે નહીં એટલે કે તમારું ડેટાબેઝ તમે જે ક્રિએટ કરેલું છે અને તમારે ચેન્જ કરવું છે અપગ્રેડ કરવું છે નવામાં તો એને તમે અહીંયાથી લિંક આપેલી છે લિંક ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી તમારું ડેટાબેઝ જે અપગ્રેડ થઈ જશે ફોલો ધેટ લિંક એન્ડ ફોલો ધેટ ઇન્સ્ટ્રક્શન ધીસ વિલ અપડેટ યોર ડેટાબેઝ ટુ બી કમ્પેટિબલ વિથ ધ લેટેસ્ટ કોડ યુ શુડ ડુ ધીઝ એઝ સૂન એઝ પોસિબલ આફ્ટર સ્ટેપ વન પછી જ તમે આ કરી શકશો ડોન્ટ ફરગેટ ટુ રીએક્ટિવેટ પ્લગઇન્સ હવે તમે જે પ્લગઇન્સને ડીએક્ટિવ કર્યા હતા એને શું કરશો એક્ટિવ કરશો લાસ્ટ સ્ટેપ 3 ડુ સમથિંગ નાઇસ ફોર યોર સેલ્ફ ઇફ યુ હેવ કેશિંગ ઇનેબલ્ડ ક્લિયર ધ કેશ એટ ધીસ પોઈન્ટ સો ધ ચેન્જીસ વિલ ગો લાઈવ ઇમિડિયટલી અધરવાઇઝ વિઝિટર્સ ટુ યોર સાઇટ વિલ કન્ટિન્યુ ટુ સી ધ ઓલ્ડ વર્ઝન બરાબર હવે તમારી જે કેશ ફાઇલ છે એને તમારે શું કરવાનું રહેશે ક્લિયર કરવાનું રહેશે જો ક્લિયર નહીં કરો તો શું થશે તો તમને અને તમારા જે યુઝર છે એને ઓલ્ડ વર્ઝન જ દેખાડવામાં આવશે યોર વર્ડપ્રેસ ઇન્સ્ટોલેશન ઇઝ સક્સેસફુલી અપડેટેડ ધેટ્સ એઝ સિમ્પલ એઝ વી કેન મેક ઇટ વિધાઉટ અપડેટિંગ વર્ડપ્રેસ યુઝિંગ સબવર્ઝન
Consider rewarding yourself with a blog post about the update, reading that book or article you have been putting off, or simply sitting back for a new moment and letting the world pass by you. બરાબર, એટલે કે એક વખત ચેક આઉટ કરી લ્યો કે તમે જે પોસ્ટ ને પેજીસ ને બધું આપેલું છે, પબ્લિશ કરેલું છે, એ તમારું વર્ક કરે છે કે નહીં. બરાબર, આ હતું તમારું અપડેશન. અપડેશન કર્યા પછી આવે છે ડેટાબેઝ સ્ટ્રક્ચર. હવે ડેટાબેઝ સ્ટ્રક્ચર છે એ તમારી, મને કોઈ એક સ્ટુડન્ટે પૂછ્યું હતું કે બેક એન્ડ પ્રોસેસ શું અને ફ્રન્ટ એન્ડ પ્રોસેસ એટલે શું. તો બેક એન્ડ પ્રોસેસ એટલે કે તમારું જે ડેટાબેઝ છે, જે ટેબલ્સ ક્રિએટેડ થાય છે એને કહેવાય છે ડેટાબેઝ સ્ટ્રક્ચર, જે તમને તમારે ક્રિએટ કરવાનું આવતું નથી, ઓર તમને એ પ્રોસેસની યુઝરને ખબર નથી હોતી, જે તમારું સાઇટ સી કરે છે, જે તમારી સાઇટને લોગ ઇન કરીને યુઝ કરે છે, એને બેક એન્ડ પ્રોસેસ દેખાતી નથી. અને ફ્રન્ટ એન્ડ એટલે તમે HTML PHPમાં જે વર્ક કરો છો એ શું છે, તમારું ફ્રન્ટ એન્ડ. બરાબર, તો હવે આ ડેટાબેઝ સ્ટ્રક્ચર છે એ શું છે, બેક એન્ડ પ્રોસેસ છે. વર્ડપ્રેસમાં તમારા જેટલા પણ પોસ્ટ પેજ ક્રિએટ કરો છો, કમેન્ટ્સ, યુઝર્સ, આ બધું જેટલું પણ ક્રિએટ કરો છો એનું એક ડેટાબેઝ ક્રિએટ થઈ જાય. ડેટાબેઝ સ્ટ્રક્ચર એટલે કે એના ટેબલ્સ છે એ બાય ડિફોલ્ટ ક્રિએટ થઈ જાય છે. તો હવે એ સ્ટ્રક્ચર શું છે, તો એમ કે છે વર્ડપ્રેસ ઇઝ રિટન યુઝિંગ PHP એઝ ઇટ્સ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ એન્ડ MySQL એઝ ઇટ્સ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. વર્ડપ્રેસ છે કેના દ્વારા લખવામાં આવે છે, કેના દ્વારા કોડ એમાં આપવામાં આવે છે, તો PHP અને MySQL. તો PHP છે એ તમારી સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે અને MySQL છે એ તમારું ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે. ફોર યુઝિંગ વર્ડપ્રેસ યુ ડોન્ટ નીડ ટુ લર્ન PHP એન્ડ MySQL, બટ ઇફ યુ હેવ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ઓફ હાઉ ઇટ વર્ક્સ, દેટ વિલ બી ઇનફ ટુ સોલ્વ એની પ્રોબ્લેમ્સ દેટ યુ વિલ ગેટ ઇનટુ. એટલે કે વર્ડપ્રેસ માટે તમારે PHP કે MySQL ની શીખવાની જરૂર નથી રહેતી, પણ તમને થોડું ઘણું પણ એના વિશેનું નોલેજ હશે PHP અને MySQL નું, તો તમે એના જે કંઈ બી પ્રોબ્લેમ્સ આવતા હશે, જે કંઈ બી એરર્સ આવતી હશે, તો એને તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. હિયર ઇન ધીસ આર્ટિકલ યુ વિલ લર્ન અબાઉટ વર્ડપ્રેસ ડેટાબેઝ સ્ટ્રક્ચર. ડિફોલ્ટ ઇન્સ્ટોલેશન ઓફ વર્ડપ્રેસ કમ્સ વિથ 11 ટેબલ્સ. હવે જ્યારે પણ તમે વર્ડપ્રેસ ને ઇન્સ્ટોલ કરો છો તો ડિફોલ્ટ 11 ટેબલ બનાવવામાં આવે છે. બાય ડિફોલ્ટ 11 ટેબલ વર્ડપ્રેસ બનાવીને આપણને આપે છે. હવે 11 ટેબલ કયા કયા છે, તો ફર્સ્ટ છે WP કમેન્ટ મેટા, જે આ ટેબલ છે એ શું કરે છે, ઈચ કમેન્ટ ફીચર્સ ઇન્ફોર્મેશન કોલ્ડ ધ મેટા ડેટા એન્ડ ઇટ ઇઝ સ્ટોર્ડ ઇન ધ WP કન્ટેન્ટ મેટા. હવે તમારા જેટલા પણ કમેન્ટ ફીચર્સ છે, એટલે કે જે કંઈ બી કમેન્ટની ઇન્ફોર્મેશન છે મેટા ડેટાને લગતી, તો એ આ ટેબલની અંદર સ્ટોર કરી દેવામાં આવે છે. બરાબર, હવે મેટા ઇન્ફોર્મેશન એટલે શું, તો તમારું યુઝર કોણ છે, કયા યુઝર દ્વારા એડમિન, એનું યુઝર નેમ શું છે, પાસવર્ડ શું છે, આ બધી મેટા ઇન્ફોર્મેશન થઈ. અને કમેન્ટને લગતી મેટા ઇન્ફોર્મેશન એટલે કયા વ્યક્તિએ કમેન્ટ કરેલી છે, કયા સમયે કમેન્ટ કરેલી છે, તો આ બધી મેટા ઇન્ફોર્મેશન કહેવાય. અને મેટા ડેટા વિશે તમે HTML શીખી જ ગયા છો. નેક્સ્ટ આવે છે WP કમેન્ટ્સ. ધ કમેન્ટ વિધિન વર્ડપ્રેસ આર સ્ટોર્ડ ઇન ધ WP કમેન્ટ્સ ટેબલ. જે કમેન્ટ્સ આપે છે વર્ડપ્રેસ દ્વારા, કમેન્ટ આપવામાં આવે છે, તો એ કમેન્ટ ટેબલની અંદર સ્ટોર કરવામાં આવે છે. નેક્સ્ટ આવે છે WP લિંક્સ. ધ WP લિંક્સ હોલ્ડ ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ લિંક્સ એન્ટર્ડ ઇન ટુ ધ લિંક્સ ફીચર. લિંક્સ ફીચર્સ દ્વારા તમે જે કંઈ બી લિંક આપવામાં આવે છે એની ઇન્ફોર્મેશન જેટલી છે એ ઇન્ફોર્મેશન આ ટેબલની અંદર સ્ટોર કરવામાં આવે છે. નેક્સ્ટ આવે છે WP ઓપ્શન્સ. The options set under the administration setting panel are stored in the WP options table. WP options ની અંદર શું આવશે, તો એડમિનિસ્ટ્રેટર ની અંદર સેટિંગ્સ પેનલ આપેલી છે, એટલે કે સેટિંગ્સ છે, એમાં જનરલ સેટિંગ આવે, અલગ અલગ રાઇટિંગ સેટિંગ, રીડિંગ સેટિંગ, આ બધા જ સેટિંગ્સ ને લગતા જે ઇન્ફોર્મેશન છે, જેટલા ઓપ્શન્સ છે એ આ ટેબલ ની અંદર સ્ટોર કરવામાં આવે છે. નેક્સ્ટ આવે છે WP પોસ્ટ મેટા. Each post features information called the metadata and it is stored in the WP post meta. Some plugins may add their own information to this table. Post meta એટલે meta information જે post ને લગતી છે, તમારા post ના જે features છે, information છે, એ આની અંદર store કરવામાં આવે છે. એમાં કોઈ પણ plugins તમે એડ કરેલા હશે તો એની પોતાની information પણ એની અંદર store કરવામાં આવે છે. Next આવે છે WP post
The core of the WordPress data is the post. It is stored in the WP post table. Also, pages and navigation menu items are stored in this table. તમારું જે વર્ડપ્રેસ ની જે ઇન્ફો વર્ડપ્રેસ માં જે મેઇન પાર્ટ છે એ તમારું આર્ટિકલ છે. જે આર્ટિકલ છે કે એમાં સ્ટોર થાય છે, તો પોસ્ટમાં પોસ્ટ ક્રિએટ કરીને તમે આર્ટિકલ ક્રિએટ કરી શકો છો. તો એ જે પોસ્ટ ને લગતી ઇન્ફોર્મેશન છે એ કેની અંદર સ્ટોર થાય છે, તો ડબલ્યુપી હાયપન પોસ્ટ ટેબલ ની અંદર. અને આના અને બીજું પણ તમે જે પેજીસ છે, પછી પેજીસમાં કોઈ લિંક આપેલી છે નેવિગેશન મેનુ માટેની, તો એ બધું જ આની અંદર સ્ટોર કરવામાં આવે છે. નેક્સ્ટ આવે છે ડબલ્યુપી ટર્મ્સ. ધ કેટેગરીઝ ફોર બોથ પોસ્ટ એન્ડ લિંક્સ એન્ડ ટેગ્સ ફોર પોસ્ટ આર ફાઉન્ડ વિધિન ધ ડબલ્યુપી ટર્મ્સ ટેબલ. ડબલ્યુપી ટર્મ્સ ટેબલ ની અંદર કેટેગરીઝ અને ટેગ્સ ને લગતી ઇન્ફોર્મેશન છે બધી સ્ટોર કરવામાં આવે છે. નેક્સ્ટ છે ડબલ્યુપી ટર્મ રિલેશનશિપ્સ. Posts are associated with categories and tags from the WP terms table, and this association is maintained in the WP term relationship table. The association of links to their respective categories are also kept in this table. હવે તમે જુઓ તો તમે કેટેગરીઝ છે, ટેગ્સ છે, એ તમે જે ડિફાઈન કરો છો એ પર્ટિક્યુલર પેજ અને પોસ્ટ માટે તમે ક્રિએટ કરો છો. એ જે લિંક્સ આપેલી છે, એટલે કે એક પેજ ને બીજા પેજ સાથે રિલેશનશિપ આપવામાં આવે છે, તો એ જે છે એ આના દ્વારા આપવામાં આવે છે, એટલે આની અંદર સ્ટોર કરવામાં આવે છે. ડબલ્યુપી ટર્મ્સ દ્વારા તમને બધા જ કેટેગરીઝ અને ટેગ્સ અને પોસ્ટને રિલેટેડ બધી ઇન્ફોર્મેશન મળે છે. અને એ કેટેગરીઝ પોસ્ટ ને ટેગ્સ ને રિલેશનશિપ આપવા માટે થઈને ન્યૂ ટેબલ જનરેટ કરે છે. ફોર એક્ઝામ્પલ, એક પેજ છે મારું, એ પેજ છે બીજા પેજ સાથે કનેક્ટેડ છે, બરાબર, એની ઇન્ફોર્મેશન બીજા પેજ સાથેથી મને મળે છે, તો એ જે રિલેશનશિપ છે એ આ ટેબલની અંદર સ્ટોર કરવામાં આવે છે. નેક્સ્ટ આવે છે ડબલ્યુપી ટર્મ ટેક્સોનોમી. ધીસ ટેબલ ડિસ્ક્રાઇબ્સ ધ ટેક્સોનોમી, એટલે કે કેટેગરી લિંક ઓર ટેગ ફોર ધ એન્ટ્રીઝ ઇન ધ ડબલ્યુપી ટર્મ્સ ટેબલ. બરાબર, આની અંદર તમે શું કરી શકો છો, તો જે ટેક્સોનોમી જેની અંદર તમે કેટેગરી ટેગ લિંક્સ તમે જે ડિસ્ક્રાઇબ કરેલી છે એના વિશેની ઇન્ફોર્મેશન તમને આ ટેબલમાંથી મળે છે. નેક્સ્ટ આવે છે ડબલ્યુપી યુઝર મેટા. ઈચ યુઝર ફીચર્સ ઇન્ફોર્મેશન કોલ્ડ ધ મેટા ડેટા એન્ડ ઇટ ઇઝ સ્ટોર્ડ ઇન ડબલ્યુપી યુઝર મેટા. આની અંદરથી તમને એવા ફીચર્સ મળે, એવી ઇન્ફોર્મેશન મળે છે જે યુઝરને રિલેટેડ હોય, યુઝરના ડેટા હોય, એ તમને આની અંદર સ્ટોર કરવામાં આવે છે. અને ડબલ્યુપી યુઝર્સ, ધ લિસ્ટ ઓફ ધ યુઝર ઇન મેન્ટેન ઇન ધ ટેબલ ડબલ્યુપી યુઝર્સ. ડબલ્યુપી યુઝર્સ ની અંદર કેટલા યુઝર્સ આપવામાં આવે છે એને લગતી ઇન્ફોર્મેશન સ્ટોર કરવામાં આવે છે. તો આટલા ટેબલ્સ છે જે બાય ડિફોલ્ટ વર્ડપ્રેસ ઇન્સ્ટોલ કરવાથી તમને જોવા મળે છે. આજના સેશનમાં આટલો થિયરી પાર્ટ હતો, હવે આ બધાને આપણે પ્રેક્ટિકલ્સ જોઈએ છીએ. પ્રેક્ટિકલ કરવા માટે સૌથી પહેલા આપણે ડેશબોર્ડ ઓપન કરશું. તો આ ડેશબોર્ડ છે. ડેશબોર્ડના લેફ્ટ સાઈડના નેવિગેશન ડેશબોર્ડના નેવિગેશન મેનુમાં ફર્સ્ટ આવે છે હોમ અને સેકન્ડ આવે છે અપડેટ. તો અપડેટ ઉપર ક્લિક કરશું. ડેશબોર્ડમાં પણ અહીંયા બતાવે છે વર્ડપ્રેસ 5.5 ઇઝ અવેલેબલ, પ્લીઝ અપડેટ નાઉ. તો ડેશબોર્ડમાં પણ તમને એક લિંક આપે છે અપડેટ કરવા માટેની, ત્યાંથી પણ તમે અપડેટ કરી શકો છો. અને બાકી તમને અપડેટ ડેશબોર્ડના સ્ક્રીનમાં મળે છે જોવા, એમાં પણ તમે ક્લિક કરી શકો છો. બરાબર, આ અપડેટ. હવે જ્યારે પણ આપણે વર્ડપ્રેસને અપડેટ કરવું હોય એના માટે આપણું વેમ્પ સર્વર છે, એ વેમ્પ સર્વરના PHP ને અપડેટ હોવું જોઈએ. એટલે મને અહીંયા એરર આપે છે કે યુ કેન નોટ અપડેટ બીકોઝ વર્ડપ્રેસ 5.5 રિક્વાયર PHP વર્ઝન 5.6.20 ઓર હાયર, યુ આર રનિંગ વર્ઝન 5.4.12. એટલે આપણું વેમ્પ સર્વર છે જેની અંદર PHP આવે છે, એ PHP નું વર્ઝન છે 5.4.12. પણ જો તમે ન્યૂ વર્ઝન જ વેમ્પનું ઇન્સ્ટોલ કર્યું હશે તો તમારું PHP વર્ઝન પણ અપડેટેડ હશે.
તો તમે ઇઝીલી વર્ડપ્રેસ ને 5.5 સાથે અપડેટ કરી શકો છો. બરાબર, તો આપણું અપડેટ ના બે પાર્ટ હતા. પહેલું હતું વન ક્લિક અપડેટ અને બીજું હતું મેન્યુઅલ અપડેટ. તો આ છે વન ક્લિક અપડેટ કે જેમાં તમને બટન આપશે અપડેટ. બરાબર, તો એ બટન ઉપર ક્લિક કરશો તો ડાયરેક્ટ તમારું અપડેટ થઈ શકશે, જો આ એરર નહીં આવતી હોય તો. અધરવાઇઝ તમારા પ્લગઇન અને થીમ્સ છે એ પણ તમે અહીંયાથી અપડેટ કરાવી શકો છો. અને અપડેટ એ અપડેટ કરશો એટલે તમને મેસેજ આવશે યોર પ્લગઇન્સ આર ઓલ અપ ટુ ડેટ. બરાબર, આ રીતે વન ક્લિક અપડેટ થી તમે ડાયરેક્ટલી અપડેટ કરી શકો છો. અહીંયાથી તમે અપડેટ કર્યા પહેલા તમારું જે ડેટાબેઝ ફાઇલ્સ છે એને બેકઅપ લેવું જરૂરી છે. એટલે આના ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટલી તમારું વર્ડપ્રેસ ડોટ ઓઆરજી ફાઇલમાં વર્ડપ્રેસ બેકઅપ ડાયરેક્ટલી થઈ શકશે ડેટાબેઝ સ્ટ્રક્ચરનો. બરાબર, નેક્સ્ટ એક બેકઅપ લીધા પછી તમને એક મેસેજ તે બટન આવશે જેના દ્વારા તમે વર્ડપ્રેસ ને અપડેટ કરાવી શકો છો. બરાબર, તો હવે જો આ એરર નહીં આવતી હોય તો તમે એ અપડેટ કરી શકશો. બીજું કે જો એ એરર નથી આવતી અને તમે અપડેટ કરી શકો છો તો એ અપડેટ કરીને ડાયરેક્ટલી તમે ડેશબોર્ડ ને યુઝ કરી અને વર્ક કરી શકો છો ન્યુ વર્ઝન સાથે. નેક્સ્ટ તમારું આવે છે અપડેટેડ મેન્યુઅલ અપડેટ, જેની અંદર તમે મેન્યુઅલ અપડેટ કેવી રીતે કરી શકાય છે. તો મેન્યુઅલ અપડેટ કરતા પહેલા આપણે શું કરશું, વર્ડપ્રેસ ડોટ ઓઆરજી સાઇટ ને ઓપન કરશું. તો આ વર્ડપ્રેસ ડોટ ઓઆરજી સાઇટ છે. વર્ડપ્રેસ ડોટ ઓઆરજી સાઇટ ની અંદર લેટેસ્ટ વર્ઝન છે એને શું કરશું, ડાઉનલોડ કરશું. ડાઉનલોડ કરેલું ફોલ્ડર આપણને ક્યાં મળે છે, ડાઉનલોડ ના ફોલ્ડર ની અંદર. બરાબર, તો એ ડાઉનલોડ ફોલ્ડર માં ઓપન કરશું આપણે. જસ્ટ અ મિનિટ, ડાઉનલોડ ના ફોલ્ડર માંથી વર્ડપ્રેસ ની જે ઝિપ ફાઇલ મેં ડાઉનલોડ કરેલી છે અત્યારે હું 5.3 જ લઉં છું તમને શો કરવા માટે, 5.3.1. આને કોપી કરવાનું રહેશે. આ કોપી કરી અને આપણે ક્યાં મૂકીએ છીએ, તો માય કમ્પ્યુટર ની અંદર સી ડ્રાઈવ ના વેબ સર્વર ની અંદર www ની અંદર આપણે ઈ ફાઇલ ને પેસ્ટ કરીએ છીએ. બરાબર, જે હું તમને શો કરું છું. બરાબર, અત્યારે તમને શો થાય છે મેં જે ફોલ્ડર ડાઉનલોડ નામના ફોલ્ડર ની અંદર થી વર્ડપ્રેસ 5.3.1 ડાઉનલોડ કરેલું જે ફોલ્ડર છે એને સૌથી પહેલા શું કરવાનું રહેશે, અનઝિપ કરવાનું રહેશે, એટલે એક્સટ્રેક્ટ કરવાનું રહેશે. તો આપણે એક્સટ્રેક્ટ કરાવીએ છીએ એને. એક્સટ્રેક્ટ કર્યા પછી એને આપણે શું કરશું, સૌથી પહેલા એક ડી ડ્રાઈવ માં મેં પેસ્ટ કરી દીધું છે કે જેથી મને ઈઝીલી કદાચ કઈ પ્રોબ્લેમ થાય તો મને ફોલ્ડર મળી શકે એટલા માટે. બરાબર, તો મેં ડી ડ્રાઈવ માં એને શું કર્યું છે, પેસ્ટ કર્યું છે કોપી કરીને. હવે ફરીથી સી ડ્રાઈવ માં જાઉં છું, વેમ્પ ની અંદર www ની અંદર આ જે ફાઇલ છે એની અંદર તમને ત્રણ ફોલ્ડર જોવા મળે છે, એડમિન, કન્ટેન્ટ અને ઇન્ક્લુડ. કોપી થઈ ગયા પછી આ બંને ફોલ્ડર છે એને શું કરવાના છે, ડિલીટ કરવાના છે. જસ્ટ અ મિનિટ, એકવાર કોપી થઈ જાય પછી આપણે એને ડિલીટ કરશું.
अपडेशन ने જ્યારે તમે ટ્રાય કરતા હોય અને એરર આવે તો પેનિક થવાની જરૂર નથી, કેમ કે આપણો વેમ્પ સર્વર જે છે એ જ તમારે ન્યુ વર્ઝન થી ઇન્સ્ટોલ કરવું પડશે. જો વેમ્પ સર્વર ઇન્સ્ટોલ કરશો તો જ તમારું વર્ડપ્રેસ ઇન્સ્ટોલ અપડેટ થઈ શકશે. હજી એક પ્રોબ્લેમ છે કે જ્યારે પીએચપી વર્ઝનને તમારે અપડેટ કરવું હોય, જ્યારે તમારે જે સાઇટ તમારી રનિંગ છે એટલે કે તમે સાઇટ ક્રિએટ કરી લીધી છે, આફ્ટર ઓલ થોડુંક જ બાકી છે ઈ સાઇટ ની અંદર અને વેબ હોસ્ટિંગ તમારે કરવાનું છે, ત્યારે એ સાઇટ ને તમારે પીએચપી વર્ઝન સાથે સૌથી પહેલા અપડેટ કરવું પડશે, તો તમારું વર્ડપ્રેસ ન્યુલી અપડેટ થઈ શકશે ન્યુ વર્ઝન સાથે. તો એના માટે થઈને તમારે પીએચપી વર્ઝન ને જ્યારે અપડેટ કરવું હોય તો પીએચપી કમ્પેટિબિલિટી ચેકર નામનું એક પ્લગઇન છે, સૌથી પહેલા એ પ્લગઇન ને ઇન્સ્ટોલ કરવું પડે. એ પ્લગઇન ઇન્સ્ટોલ થયા પછી એની અંદર તમારે ચેન્જીસ કરવા પડે પીએચપી ના વર્ઝન ને. પીએચપી જે પણ વર્ઝન હોય એમાં તમારે રેડિયો બટન સાથે સિલેક્ટ કરવાનું આવશે, તો પીએચપી 7.1 એમાં સિલેક્ટ કરવાનું છે. એમાં એક વખત સિલેક્ટ કર્યા પછી નેક્સ્ટ ઓપ્શન છે તમારા, એ પણ સિલેક્ટ કરી અને તમારે એક વાર ચેક કરવું પડશે કે તમારું પીએચપી તમારા વેમ્પ સાથે કમ્પેટેબલ છે કે નથી, એમાં તમને જાણવા મળશે. એ થઈ ગયા પછી તમે સી પેનલ એક વેબ હોસ્ટિંગ છે જેની અંદર તમે શું કરશો, લોગ ઇન કરશો, તમારું એકાઉન્ટ ક્રિએટ કરશો. સી પેનલમાં એકાઉન્ટ ક્રિએટ કર્યા પછી તમે એની અંદર પીએચપી વર્ઝન ને અપડેટ કર્યા પછી જ તમે એમાં અપડેટ કરી શકો છો. પીએચપી અપડેટ થઈ ગયા પછી તમે વર્ડપ્રેસ ને અપડેટ કરી શકશો. આ એક જ સોલ્યુશન છે અપડેટ કરવા માટેનો. તો હવે નેક્સ્ટ તમને ડબલ્યુપી મેન્યુઅલ અપડેટમાં ડબલ્યુપી એડમિન ફોલ્ડર છે અને ડબલ્યુપી ઇન્ક્લુડ ફોલ્ડર છે, તો આ બંનેને સિલેક્ટ કરી અને તમારે શું કરવાના છે, ડિલીટ કરવાના છે, બરાબર. તો હવે હું એને ડિલીટ કરું છું. અહીંયા ઉપર ઓપ્શન છે ત્યાંથી મેં એને બંનેને ડિલીટ કરી દીધા છે. આ ડિલીટ થઈ ગયા પછી તમારું જે ફોલ્ડર કયું હતું, બેકમાં જશો એટલે તમારું વર્ડપ્રેસ નું 5.3.1 ના વર્ડપ્રેસ ની અંદર ડબલ્યુપી એડમિન અને ડબલ્યુપી ઇન્ક્લુડ્સ ને તમારે શું કરવાના રહેશે, કોપી કરવાના રહેશે. ફરીથી www માં 5.1.3 ની અંદર તમે એને શું કરશો, વર્ડપ્રેસ ની અંદર એને પેસ્ટ કરી દેશો. સાથે સાથે તમે જે પ્લગઇન ને યુઝ કરેલા છે એ પ્લગઇન માં જવાનું છે. પ્લગઇન ને સૌથી પહેલા શું કરવાના હતા, ડીએક્ટિવેટ કરવાના હતા. ઇન્સ્ટોલ્ડ પ્લગઇન જે હોય એને શું કરવાના હશે, તમારે ડીએક્ટિવેટ, ને પછી જ આ પ્રોસેસ કરવાની હતી. મારા પ્લગઇન છે ડીએક્ટિવેટ હતા એટલા માટે મેં આ પ્રોસેસ પહેલા કરી દીધી છે, બરાબર. એ કોપી થઈ ગયા પછી તમારે શું કરવાનું છે, પાછું 5.3.1 માં જવાનું છે. વર્ડપ્રેસ ની અંદર ડબલ્યુપી કન્ટેન્ટ નામનું છે છે એને તમારે શું કરવાનું રહેશે, કોપી કરવાનું રહેશે. આ કોપી કર્યા પછી ડબલ્યુડબલ્યુ માં 5.1.3 ની અંદર વર્ડપ્રેસ એની અંદર તમારા જે કન્ટેન્ટ છે ફોલ્ડર એમાં તમારે શું કરવાનું રહેશે, પેસ્ટ કરવાનું રહેશે, બરાબર. કોપી થાય છે સાથે સાથે તમને શું પૂછશે, રિપ્લેસ કરવા માટે, કેમ કે આપણે ફાઇલ ને ડિલીટ નથી કરી એટલે આપણે શું કરશું, એને રિપ્લેસ કરશું ફાઇલ, બરાબર. એટલે રિપ્લેસ ઉપર ક્લિક કરશો એટલે ત્રણ ફાઇલ તમારું પ્લોગિન થીમ્સ અને ઇન્ડેક્સ શું થઈ જશે, રિપ્લેસ થઈ જશે. આ કર્યા પછી તમારો જે ફોલ્ડર છે 5.3.1 એની અંદરની બાકીની જે ફાઇલો છે વર્ડપ્રેસ ની અંદર બાકીની જેટલી ફાઇલો છે ઇન્ડેક્સ થી લઈને આ ત્રણ ફોલ્ડર સિવાયની જેટલી ફાઇલ છે એને શું કરશો, તમે સિલેક્ટ કરશો. સિલેક્ટ કર્યા પછી એને કોપી કરવાની છે અને તમારા જે ઓલ્ડ વર્ઝન છે 5.1.3 એની અંદર તમે શું કરી દેશો, એને પેસ્ટ કરી દેશો કંટ્રોલ વી.
બરાબર અને રિપ્લેસ નું કે એટલે તમે શું કરશો ને રિપ્લેસ આપી દેશો એટલે બધી જ ફાઇલ તમારી રિપ્લેસ થઈ જશે બરાબર તો આ મેન્યુઅલ અપડેટ હતું આટલા ફાઇલ્સ ને તમે સિલેક્ટ કરી ચેન્જ કર્યા પછી તમે તમારા ડેશબોર્ડ માં જાઓ છો ડેશબોર્ડ માં જઈ જો આ પ્રમાણેની જો તમારું સર્વર પીએચપી 5.6.20 થી વર્ઝન લેટેસ્ટ હશે તો જ તમને અપડેટ થયેલું દેખાડશે જો નહીં હોય તો તમને આ પ્રમાણેની એરર આવશે એટલા માટે જ મેં ઓલું ફોલ્ડર છે ડી ડ્રાઈવ ની અંદર સિલેક્ટ કરીને કોપી કરીને રાખેલું હતું હવે મારું ઓલ્ડ વર્ઝન જે છે એ જ હું એઝ ઇટ ઇઝ રાખીશ એટલા માટે મારું જે અત્યારે જે પ્રોસેસની પ્રોબ્લેમ થાય છે એ ત્યારે ના થઈ શકે બરાબર તો આ પ્રમાણેને એરર સોલ્વ કરવા માટે તમારે સૌથી પહેલા શું કરવું પડશે પીએચપી વર્ઝન છે એને અપડેટ કરવું પડશે મેં કીધું એ પ્રમાણે પીએચપી વર્ઝનને અપડેટ કરવા માટે સી પેનલમાં તમારું લોગિન હોવું જોઈએ તો તમે એને પીએચપી વર્ઝનને લોગિન કરી શકો એટલા માટે અપડેશન કરવાની કોઈ જરૂર રહેતી અત્યારે નથી બરાબર પણ આ શીખવું જરૂરી હતું એટલા માટે મેં તમને દેખાડ્યું હવે નેક્સ્ટ તમારું આવે છે ડેટાબેઝ સ્ટ્રક્ચર તો ડેટાબેઝ સ્ટ્રક્ચર ને જોવા માટે આપણે સૌથી પહેલા શું કરશું તો વેમ્પ સર્વર ડબલ્યુ ની અંદર ટાસ્ક બારમાં જે ડબલ્યુ દેખાડે છે એમાં જવાનું રહેશે તમારે જસ્ટ અ મિનિટ સૌથી પહેલા હું શું કરીશ ડેટાબેઝ સ્ટ્રક્ચરમાં જવું છે એટલા માટે વેમ્પ સર્વર ના ફોલ્ડર ની અંદર પીએચપી માય એડમિન માં જવાનું છે સોરી લોકલ હોસ્ટ એની અંદર આવશે પીએચપી માય એડમિન પીએચપી માય એડમિન માં રૂટ લખશો અને ગો ઉપર ક્લિક કરશો એટલે તમારું જે ડેટાબેઝ તમે ક્રિએટ કરેલું હતું બીસી અંડરસ્કોર વર્ડપ્રેસ આની અંદર બધા જ ટેબલ્સ છે જો બાય ડિફોલ્ટ જેટલા કેટલા છે 12 ટેબલ છે શું કામ તો મેં એક એડ કરાયું હતું આપણે બધા જોઈએ એક પછી એક સૌથી પહેલા ડબલ્યુપી કમેન્ટ મેટા કમેન્ટ્સ ને કોઈ પણ હશે તો એના માટેની ઇન્ફોર્મેશન એની અંદર હશે બરાબર એના પછી છે ડબલ્યુપી કમેન્ટ્સ બરાબર નેક્સ્ટ છે ડબલ્યુપી લિંક્સ ઓપ્શન્સ પોસ્ટ મેટા પોસ્ટ ટર્મ મેટા ટર્મ્સ રિલેશનશિપ ટર્મ ટેક્સોનોમી ટર્મ ડબલ્યુપી યુઝર મેટા ને ડબલ્યુપી યુઝર્સ તો આટલા તમારા ટેબલ્સ બાય ડિફોલ્ટ એડ કરેલા છે એ તમને દેખાડે છે બરાબર તો આ ડેટાબેઝ સ્ટ્રક્ચર છે તમારું આજનું સેશન આપણે આટલું રાખીએ છીએ નેક્સ્ટ સેશનમાં હું તમને સેટિંગ્સ તમારા જે વર્ડપ્રેસ ની અંદર સેટિંગ્સ જે મેનુ અહીંયા સેટિંગ્સ આપે છે એ સેટિંગ્સ હું તમને કરાવીશ જેની અંદર જનરલ રાઇટિંગ રીડિંગ ડિસ્કશન મીડિયા પરમાલિંક્સ અને પ્રાઇવસી આટલા સેટિંગ્સ જે હું તમને શીખવાડીશ થેન્ક યુ હેવ અ નાઇસ ડે